સવારે 6 થી 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. 242 તાલુકામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. સૌથી વધુ રાજકોટમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લોધિકા અને કોટડા સાંગણીમાં પણ 6-6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જામનગરમાં પણ 4 ઇંચ જેટલા વરસાદ, તો ચોટીલામાં પણ 4.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. 20 તાલુકાઓમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. તો 42 તાલુકા એવા છે કે જ્યાં 1-1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ અલગ અલગ વિસ્તારો રાજ્ય સૌરાષ્ટ્રના હોય કે પછી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સવારથી 2 વાગ્યા સુધીના આંકડા કે 242 તાલુકામાં અવિરત વરસાદ છે. એમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. 6 ઇંચ વરસાદ છે. તો લોધિકામાં પણ 6 ઇંચ વરસાદ છે. કોટડા સાંગાણીમાં પણ 6-6 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ રાજકોટમાં છે. તો કલ્યાણપુરમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટમાં રેડ એલર્ટ છે. તો જામનગરમાં પણ 4 ઇંચ વરસાદ છે. ચોટીલામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના એવા 8 તાલુકાઓ છે કે જેમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો 2 વાગ્યા સુધીમાં 242 એવા તાલુકા છે કે જ્યાં અવિરત વરસાદ વરસ્યો. 20 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.